અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની એસેમ્બલી એટલે કે ધારાસભાએ સ્ટેલથિંગ એટલે કે સેક્સ દરમિયાન પોતાના સાથીની જાણકારી કે માહિતી વિના કોન્ડમ હટાવવા પર પ્રતિબંધ લાદ્યો છે. ડેમોક્રેટ પક્ષના ક્રિસ્ટીના ગાર્સિયા છેલ્લા 4 વર્ષથી આ કાયદા માટે પ્રયાસ કરી રહ્યા હતા. એસેમ્બલીમાં ખરડો રજૂ કરતા ગાર્સિયાએ કહ્યું હતું કે કેલિફોર્નિયામાં આવું કરવું એ અપરાધ છે, તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. તેમણે કહ્યું કે સ્ટેલથિંગ અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદે કૃત્ય પણ છે. સારા શબ્દોમાં કહીએ તો સ્ટેલથિંગનો અર્થ એટલે કે સેક્સ દરમિયાન સાથીદારને જણાવ્યા વિના કોન્ડમ કાઢી નાખવાનો કે તેને જાણી જોઈને નુકસાન કરવાનો છે. આવું કરવાથી સાથીદારને યૌન સંક્રમિત રોગોનો ચેપ લાગવાનો કે ગર્ભવતી થવાનું જોખમ સર્જાય છે. એ ઉપરાંત આ કૃત્યથી પીડિત કે પીડિતાની ગરિમાનું ઉલ્લંઘન પણ થાય છે. આવું ઘણા વર્ષોથી થતું હોવાનું અનુમાન છે, પરંતુ ઇન્ટરનેટ લોકપ્રિય થયું એ પછી આ વિષય પર લોકોનું વધારે ધ્યાન ખેંચાયું છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં 2019માં પ્રકાશિત એક લેખમાં 21-30 વર્ષની વયની 12% મહિલાઓએ તેમના પરના સ્ટેલથિંગના અનુભવની વાતો જણાવી હતી. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના શોધકર્તાઓને 2019માં જાણવા મળ્યું હતું કે પુરુષો સાથેના સેક્સ સંબંધ વખતે 33% મહિલાઓ અને 20% પુરુષો સાથે સ્ટેલથિંગની ઘટના બની હતી. 2019માં એક અન્ય અભ્યાસક્રમમાં જાણવા મળ્યું હતું કે લગભગ 10% પુરુષોએ સેક્સ દરમિયાન સાથીની સહમતિ વિના કોન્ડમ કાઢી નાખ્યા હતા. વિશ્વના દેશોએ સ્ટેલથિંગની સમસ્યાના નિવારણ માટે અલગ અલગ રીતો અપનાવી છે. કેલિફોર્નિયાનો આ કાયદો અમેરિકાનો આ પ્રકારનો સૌ પ્રથમ કાયદો છે જે સ્ટેલથિંગને વાસ્તવમાં ગુનો ગણાવતો નથી. તેને બદલે સ્ટેલથિંગ માટે કાયદામાં સામાન્ય દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી પીડિત કે પીડિતાને વળતર માટે કેસ કરવાની પરવાનગી મળે છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારના જાતીય હુમલાથી માંડીને બળાત્કાર સુધીની ઘટનાઓમાં કેસ નોંધાયા બાદ જૂજ કેસોમાં જ સફળતા મળે છે. જર્મનીના એક પોલીસ અધિકારીને તેમના સાથીની સહમતિ વિના કોન્ડમ કાઢી નાખવા બદલ જાતીય સતામણીનો ગુનેગાર ગણવામાં આવ્યો હતો. અદાલતે તેને 8 મહિનાના કારાવાસની સજા કરી હતી. એ ઉપરાંત પીડિતાના જાતીય આરોગ્યની તપાસ માટે 96 યુરો એટલે કે 8,300 રૂપિયા ચૂકવવાનો તેમજ 3,000 યુરો એટલે કે 2.62 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રીતે બ્રિટનમાં પણ સ્ટેલથિંગને બળાત્કાર માનવામાં આવે છે. અલબત્ત એ માટે કોઈ ખાસ કાયદો નથી. 2019માં એક વ્યક્તિને સેક્સ વર્કર સાથે સ્ટેલથિંગ કરવા બદલ બળાત્કારનો ગુનેગાર ગણવામાં આવ્યો હતો. સેક્સ વર્કરે આરોપીને કોન્ડમ પહેરવા વિનંતી કરી હતી. સેક્સ વર્કરની સહમતિ વિના કોન્ડમ હટાવીને બાંધેલા સેક્સ સંબંધને અદાલતે બળાત્કાર ગણ્યો હતો. સ્ટેલથિંગની સમસ્યાના નિરાકરણ બાબતે દુનિયાના દેશોની અલગ અલગ રીતોમાં વ્યાપક અસમાનતા છે. આ વાત મિશેલ કોયલ નિર્મિત અને અભિનેત BBCની લોકપ્રિય મિની સિરીઝ આઈ મે ડિસ્ટ્રોય યુ માં દર્શાવવામાં આવી છે. તે શ્રેણીના 5મા એપિસોડમાં નાયિકા અરાબેલા સ્ટેલથિંગનું કૃત્ય કરનારા એક પુરુષને બ્રિટનના કાયદા અનુસાર બળાત્કારનો ગુનેગાર ગણાવે છે. પછી તેને અમેરિકા તથા ઓસ્ટ્રેલિયાથી અલગ ગણાવતા કહે છે, તમે અમેરિકામાં આવું કરો તો તે લગભગ બળાત્કાર જેવું ગણવામાં આવે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેને થોડોક બળાત્કાર ગણવામાં આવશે. આખરે તો સ્ટેલથિંગ સહમતિની બાબત છે અને કોઈ પણ કેસ ચલાવતી વખતે સંબંધિત દેશના કાયદાઓએ તે વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. એમએનએસટી ઇન્ટરનેશનલને યુરોપના બળાત્કાર સંબંધી કાયદાઓની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે 31માંથી 12 દેશોમાં જ સહમતિ સંબંધી કાયદા છે, બાકીના દેશોમાં તેને બળાત્કાર ગણવામાં આવે છે. સેક્સ દરમિયાન હિંસા થઈ હતી કે નહીં તે ચકાસવામાં આવે છે. નેધરલેન્ડ, ફિનલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને સ્લોવેનિયા સહિતના અનેક દેશો પોતાના કાયદામાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે, ત્યારે સ્પેને જાતીય હિંસા માટે ખરડો લાવવાની જાહેરાત ગયા વર્ષે કરી હતી અને જણાવાયું હતું કે તેમાં બળાત્કારની કાયદાકીય પરિભાષાને બદલવામાં આવશે. કેલિફોર્નિયાની માફક ઓસ્ટ્રેલિયાની રાજધાની ક્ષેત્રએ પણ ગત દિવસોમાં સ્ટેલથિંગને ગેરકાયદે જાહેર કર્યું હતું. આવું કરનારું તે ઓસ્ટ્રેલિયાનું સૌ પ્રથમ રાજ્ય છે. વર્તમાન કાયદાઓમાં આ ગતિવિધિ અગાઉથી નોંધાયેલી હતી, પરંતુ નવા કાયદા મુજબ તેને હવે જાતીય હુમલો ગણવામાં આવે છે.